નમસ્તે દોસ્તો, કેમ છો તમે બધા? મારી જ રાહ જોતા હતા ને? જો હું આવી ગયો તમારી વાલી દોસ્ત મીનાની સાથે. લો, નામ લીધું ને મીના આવી ગઈ. અરે, આ મીના તો બીનાની તરફ દોડતી જાય છે. બીનાબેન, બીનાબેન! મીના, તું અહીંયા? આજે અમારા બેને અમને કહ્યું કે તમે 12મીની પરીક્ષામાં પહેલા નંબરે આવ્યા છો. મારી પણ ઈચ્છા છે કે હું પણ તમારી જેમ દર વર્ષે પહેલા નંબરે આવું. પહેલા નંબરે આવું, બધાને ખુશ કરી દઉં. મીઠું. પણ મીના, શું વાત છે બેન? અરે, તમે રડો છો કેમ? તમે તો આટલા સારા નંબરે. રડું નહીં તો શું કરું મીના? હવે હું આગળ નહીં ભણી શકું. શું? પણ કેમ બેન? ફક્ત હું જ નહીં, બાપુ સંધ્યાબેનને પણ શેરથી પાછા બોલાવી રહ્યા છે, એનો આગળનો ભણતર છોડાવી રહ્યા છે. પણ કાકા, એવું કેમ? કેમકે બાપુ હવે ભણતરનો ખર્ચો ઉપાડી નહીં શકે. ખબર છે મીના, બહુ મુશ્કેલીથી સંધ્યાબેનને કોલેજમાં પ્રવેશ મળ્યો હતો. આ છેલ્લું વર્ષ છે એનું ભણવાનું, અને હવે બિચારી બેન બહુ દુઃખી થશે. ઓહો, પણ બેન, કોઈ તો રસ્તો હશે ને જેથી? ખબર નહીં મીના, વિચારું છું. એક વાર ફરીથી મા અને બાપુ સાથે આ વિશે વાત કરી જોઉં. હું જાઉં છું હવે. બધું ઠીક થઈ જશે બેન, તમે ચિંતા નહીં કરતા. ચિંતા નહીં કરતા? બિલકુલ નહીં કરતા. ઓહો, તો એમ વાત છે. ચલો આપણે પણ જરા બીના બેન ના ઘરે જઈને જોઈએ કે ખરેખર વાત શું છે. બાપુ. શું વાત છે બીના? બાપુ, જો તમે સંધ્યા બેન વિશે ફરી એક વાર વિચાર કરી લો તો. જો બીના, મેં તને એક વાર કહી દીધું તો કહી દીધું, હું એના ભણતર ઉપર વધારે ખર્ચો નહીં કરી શકું, બસ. પણ બાપુ, એમની કોલેજનો આ છેલ્લું વર્ષ છે, ફક્ત 7-8 મહિનાની જ તો વાત છે. બધું બરાબર જ તો છે બાપુ. તને લાગે છે કે બધું બરાબર છે? ત્યાં પેરો દલાલ રોજ પાકના ભાવ નીચે ઉતારી રહ્યો છે, અને અહીંયા તને બધું બરાબર લાગે છે? એક વાત પૂછું બાપુ, સુનિલના બાપુ પણ શેરડી ઉગાડે છે ને? હા, કેમ? મેં થોડા દિવસ પહેલા એમને બોલતા સાંભળ્યા હતા કે શેરડીના ભાવ વધવાના છે, અને તમે પણ તો કહેતા હતા કે આજકાલ બજારમાં શેરડીની ખૂબ માંગ છે. અરે, કહ્યું હતું દીકરી, પણ ફક્ત માંગ જ વધી છે, ભાવ નહીં. આજે હું જ નહીં, મારા જેવા કેટલાય ખેડૂતો આ જ સમસ્યાથી ચિંતિત છે. આ જ વાત તો મને નથી સમજાતી બાપુ. જો બજારમાં કોઈ વસ્તુની માંગ વધી રહી હોય તો એના ભાવ કઈ રીતે ઘટી શકે? બીના, કેમ તારા બાપુ સાથે દલીલ કરે છે? માં, હું તો બસ. ચાલ રસોડામાં જઈને શાક સમાર. બીનાની માં, હું જરા દલાલને મળીને આવું છું. જો બીના, તારા બાપુ આજકાલ બહુ ચિંતામાં રહે છે. સંધ્યાની વાત કરીને એમને વધુ દુખી ન કર દીકરી. માં, પણ સંધ્યાબેનનું ભણતર પૂરું થવામાં બસ થોડા જ મહિના બાકી છે, અને તારા બાપુને બધી ખબર છે. અરે, કેટલા ખુશ હતા તેઓ જ્યારે સંધ્યાનો કોલેજમાં દાખલો કરાવ્યો હતો. એમને ક્યાં ખબર હતી કે આ દિવસો પણ જોવા પડશે. તમે રડો નહીં માં, હું હવે ક્યારેય બાપુને દુખી નહીં કરું. અરે મીના, તું? કાકા. બાપુ દલાલની પાસે. દલાલ? આ દલાલ કોણ હોય છે બેન? દલાલ ખેડૂતોનો પાક બજારમાં વેચીને પોતાની દલાલી એટલે કે કમિશન લે છે. પણ ખેડૂત પોતાનો પાક પોતે બજારમાં જઈને કેમ નથી વેચતા બેન? કે બજાર આપણા કામથી બહુ જ દૂર છે મીના, અને બજારમાં વ્યાજબી ભાવ નક્કી કરવો અને કયા ભાવ પર કેટલો માલ વેચવો એ બધું બધા ખેડૂતોને નથી આવડતું. મને તો લાગે છે કે આ બધી ગડબડ દલાલની જ છે. ગડબડ જ આ દલાલની છે. ફેરા ફેરી કમાલની છે. બીના બેન, તમે બેનને આ વિશે વાત કેમ નથી કરતા?
કાલે તેઓ મોટા વર્ગના બાળકોને અનાજની બજાર વિશે કંઈ કહેતા હતા. અરે હા, વાહ મીના, હું હમણાં જઈને બેનને આ વાત કરું છું. અને બીના એ બેનને જઈને બધું જણાવ્યું. જો બીના, આજકાલ ખેડૂતોની ઘણી બધી સહકારી સંસ્થાઓ છે જે આ વાતનો ખાસ ખ્યાલ રાખે છે કે ખેડૂતોને એમના પાકનો ઉચિત અને વ્યાજબી ભાવ મળે. પણ બેન, આપણા ગામમાં તો આવી કોઈ સંસ્થા નથી. હા, પણ એવા ઘણા બધા ગામોમાં આવી કેટલીય સંસ્થાઓ છે બીના. જો કોઈ સંસ્થાનું સરનામું મળી જાય તો. સરનામું તો મારી પાસે નથી, પણ હા, 3-4 દિવસ પહેલા મેં એક છાપાના છેલ્લા પાના પર એક સહકારી સંસ્થાની જાહેરાત વાંચી હતી. આભાર બેન, હું સૌથી પહેલા જઈને એ છાપું શોધું છું. અરે, બીના તો પંચાયત ઘરમાં જઈને બધા પાછા ફેરવી ફેરવીને જુએ છે. બાપુ, સહકારી સંસ્થાનું સરનામું મળી ગયું. સહકારી સંસ્થા? શું કહે છે તું? બધું કહું છું બાપુ, તમે બસ મારી સાથે ચાલો. પણ ક્યાં? કઈ કહેતું ખરી? ભરતપુર. ત્યાં જઈને તમને તમારા પાકનો સાચો ભાવ પણ ખબર પડશે અને સાથે આપણા ગામના દલાલની કરતૂત પણ. પણ મને તો સરખી રીતે વાતચીત કરતા પણ નથી આવડતું. હું છું ને બાપુ, હું વાત કરીશ. સારું, ચાલ જઈએ. અને પછી બીના અને તેના બાપુ કિશોરીલાલ પહોંચ્યા ભરતપુર ગામ સહકારી સંસ્થામાં. ત્યાં એમની મુલાકાત સંસ્થાના એક અધિકારી સાથે થઈ. એમણે મીનાના બાપુને બધું ખૂબ સારી રીતે સમજાવ્યું. હું તારી બધી વાત સમજી ગયો બીના દીકરી. એ દલાલ તારા બાપુની સાથે સાથે બીજા ખેડૂતોને પણ ઓછા ભાવ આપીને ઠગે છે. અને પછી સરકારી સંસ્થાના અધિકારીએ બીના અને એના બાપુને સમજાવ્યું કે તેઓ પોતાના પાકનો સારો ભાવ કેવી રીતે લઈ શકે છે. એટલું જ નહીં, એ અધિકારીએ વચન પણ આપ્યું કે તેઓ બીનાના ગામમાં આવીને બાકીના ખેડૂતોને સારો પાક ઉગાડવા અને એનો સારો ભાવ લેવા વિશે વાત કરશે. અને બીજી શું વાતો થઈ જરા સાંભળીએ. ખૂબ ખૂબ આભાર સાહેબ. એક વાતના વખાણ કરવા પડશે કિશોરીલાલજી, તમારી દીકરી છે ખૂબ જ સમજદાર અને હોશિયાર. ખુશ રહે બીના દીકરી. ધન્યવાદ અધિકારી સાહેબ, હવે અમે જઈએ છીએ. ભરતપુર જઈને બીનાના બાપુને ખબર પડી કે એમના ગામનો દલાલ સાચે જ ભોળા અને સીધા ખેડૂતોને પાકનો ઓછો ભાવ કહીને લૂંટતો હતો. અને ખેડૂતો તો બીનાનો જય જયકાર કરતા થાકતા નહોતા. શાબાશ બીના દીકરી, તમારી બીના દીકરી ખૂબ સમજદાર છે. કેટલી સરસ વાતો જણાવે છે બીના દીકરી. જોયું બીનાની માં છે ને આપણી બંને દીકરી ખરું સોનું. સાચું કહું છું બીનાના બાપુ, તમે જ કહેતા હતા કે શાળાનું ભણતર પૂરું થયા પછી જ બાળકોમાં પૂર્ણ આત્મવિશ્વાસ અને સમજણ આવે છે. કાકા, હવે તો સંધ્યા બેન, હવે તો સંધ્યા પણ પોતાની કોલેજનું ભણતર પૂરું કરી શકશે અને બીના પણ. કાકાનો જય જયકાર. ભાઈ વાહ, બીના જેવા હોશિયાર બાળકો તો દરેક ઘર અને દરેક ગામમાં હોય છે. સાચી વાત છે ને બાળકો, ભણવાની પોતાની કિંમત છે અને રમત ગમત ની પોતાની. તો ચાલો હવે એક નવું ગીત સાંભળીએ. જીવનમાં કંઈ કરવું છે, અમને ભણવું ગણવું છે, પોતાની મંજિલ મેળવવી છે, અમને આગળ વધવું છે. અરે વાહ મિત્રો, આ તો આપણી નવી કવિતા બની ગઈ. ભાઈ વાહ, ગીત તો સરસ લખ્યું છે મીના અને મીઠુએ. હવે સાંભળીએ આ જ ગીત સંગીત સાથે. દરેક છોકરી કરે દ્રઢ નિશ્ચય કરવાનો છે,
અમને આગળ વધવું છે, જીવનમાં કંઈ કરવું છે, અમને ભણવું ગણવું છે, મંઝિલ પણ મેળવવી છે, અમને આગળ વધવું છે, જીવનમાં કંઈ કરવું છે, અમને ભણવું ગણવું છે, મંઝિલ પણ મેળવવી છે, અમને આગળ વધવું છે. કરજો પોતાનું કામ ભલે કઈ પણ થાય, સફર મના કરજો આરામ ભલે કઈ પણ થાય, કરશે મંઝિલ તમને સલામ ભલે કઈ પણ થાય, મુશ્કેલી સામે લડવું છે, અમને આગળ વધવું છે, જીવનમાં કઈ કરવું છે, અમને ભણવું ગણવું છે, મંઝિલ પણ મેળવવી છે, તો ખૂબ સરસ હતું. ચાલો હવે જોઈએ કે મીનાબેન આજે પોતાના વર્ગમાં કઈ રમત રમાડે છે. બાળકો, આજે આપણે રમશું નામ અને અક્ષરી. શાબાશ, આજે હું તમને એક અક્ષર કહીશ અને એ અક્ષરથી તમારે મને કોઈ વ્યક્તિ, જગ્યા, પ્રાણી અને કોઈ વસ્તુ નામ કહેશું. બિલકુલ સાચું. તો આજનો અક્ષર છે ચ. સૌથી પહેલા કહો ચ થી કોઈ પ્રખ્યાત વ્યક્તિનું નામ. ચંદુ. મારી નાનીના ગામનો કંદોઈ બહુ પ્રખ્યાત છે ગામમાં. ચાચા નહેરુ. શાબાશ મીના. અને એમનું સાચું નામ પંડિત જવાહરલાલ નહેરુ. હા, અને ચાચા નહેરુ કોણ હતા? ભારતના પહેલા પ્રધાનમંત્રી. શાબાશ રાણી. હવે ચ પરથી કોઈ પ્રાણીનું નામ કહો. ચિત્તો. શાબાશ મોન્ટુ. પણ બાળકો, દુઃખની વાત એ છે કે ચિત્તા હવે આપણા દેશના લુપ્ત પ્રાણીઓમાંના એક છે. છેલ્લા 50 વર્ષોથી આપણા દેશમાં ચિત્તા દેખાયા જ નથી. ચાલો બાળકો, હવે ચ થી શરૂ થતી કોઈ વસ્તુ. ચાની પત્તી. ચમચી. ચાકુ. શાબાશ. અને જગ્યા. ચંદીગઢ. શાબાશ મીના. અને ચંદીગઢ ભારતના બે રાજ્યોની સંયુક્ત રાજધાની પણ છે. કહો કે બે રાજ્યો કયા છે? હરિયાણા અને પંજાબ. બિલકુલ સાચું. મજા આવી બાળકો? બહુ મજા આવી બેન. તો તમને પણ મજા આવી ને? તો ઠીક છે, તો નવા ગીત, નવી વાર્તા અને નવી રમત સાથે ફરી જલ્દી મળીશું. ત્યાં સુધી તમારી લાડકી મીનાને ચિઠ્ઠી લખવાનું નહીં ભૂલતા. એ તમારી સલાહ હોય, તમારા અનુભવ હોય કે તમારા વિચાર હોય. અને મારું સરનામું છે મીનાની દુનિયા, ગર્લ્સ એજ્યુકેશન યુનિટ, ગુજરાત કાઉન્સિલ ઓફ એલિમેન્ટરી એજ્યુકેશન, સર્વ શિક્ષા અભિયાન, સેક્ટર 17, ગાંધીનગર, ગુજરાત. ટોલ ફ્રી નંબર 1800-233-7965. ઈમેલ આઈડી meenanidunyaspo@gmail.com. વેબસાઇટ www.ssagujarat.org. અંગ્રેજી કે તાતા ધીમા હોય, ભલે ઘડિયા ગણવાના ગમે તેવા હોય, અઘરો સવાલ મીના કરજે બદખુશહાલ. અંગ્રેજી કે તાતા ધીન હોય, ભલે ઘડિયા ગણવાના ગમે તેવા હોય, અઘરા સવાલ મીના કરજે બદખુશહાલ. ભણો ભણાવો.